વેલકમ ટુ એજ્યુ ગઢવી. હું છું આપનો ફ્રેન્ડ અરવિંદ ગઢવી. મિત્રો, આજે શરૂઆત હું મારી લખેલી કવિતાથી કરીશ, જે તમને અંદરથી મોટિવેટ કરશે. ચાલને મહેનત કરી લઈએ અને પરીક્ષા સામે કલમથી લડી લઈએ. ચાલને કલમથી લડી લઈએ. કેમ થાકી જાય છે, કેમ હારી જાય છે, ચાલને હિંમતની હામ ભરી લઈએ. ચાલને પોતાના પરિણામને ઘડી લઈએ. ચાલને કલમથી લડી લઈએ. તારા માતા પિતાની આશ બાકી છે, તારી મહેનતમાં એમનો વિશ્વાસ બાકી છે. ચાલને એ વિશ્વાસને સત્યમાં ફેરવીએ. ચાલને કલમથી લડી લઈએ. ચાલને કલમથી લડી લઈએ. તારા પરિણામની રાહ બાકી છે, તારા ઉજ્જવળ ભવિષ્યની તરાહ બાકી છે. ચાલને હવે હિંમત કરી હામ ભરી લઈએ. ચાલને કલમથી લડી લઈએ. પોતાની જાતથી વચન કરી લઈએ, પરિણામ આવે અને ખુશીના આંસુ આવે એવી કલ્પના કરી લઈએ. ચાલને કલમથી લડી લઈએ. ચાલને કલમથી લડી લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાની છે ધોરણ 10 વિજ્ઞાન. ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે એને સાયન્સમાં ડર લાગતો હોય છે પાસ થવા માટે, અને ઘણા સ્ટુડન્ટ એવા છે જેને સાયન્સમાં 80માંથી 80 ગુણ લાવવા છે. તો 80 ગુણ મેળવવા માટે આયોજન શું હોઈ શકે? કારણ કે કોઈ પણ પરીક્ષાની આપણે તૈયારી કરીએ તો એના માટે પહેલાં તો પ્લાનિંગ જરૂરી છે. તો હું આજે તમારા માટે આયોજન લઈને આવ્યો છું કે ક્યાંથી શરૂઆત તમારે કરવાની છે. તો હવે 3 મહિના બાકી છે, તમારે ખબર છે. હવે આપણી પાસે 100 દિવસ છે. 100 દિવસની અંદર આપણે સાયન્સની અંદર કઈ રીતે 80 ગુણ મેળવીએ એ બ્લુ પ્રિન્ટનું એનાલિસિસ અહીંયા કર્યું છે અમે. પ્રથમ આપણે વાત કરીએ કે વિજ્ઞાનમાં પાસ થવા શું કરવું. જે વિદ્યાર્થી માત્ર પાસ થવા માગે છે એને કયા ચેપ્ટર કરવા અને શરૂઆત ક્યાંથી કરવી એની આપણે વાત કરીએ. મિત્રો, વિજ્ઞાનની અંદર તમે તૈયારી કરતા હોય તો પ્રથમ વિભાગ ડી તૈયાર કરવો. વિભાગ ડી જે છે એના કુલ ગુણ કેટલા છે? તો 20. તમારે આ 20 માર્ક્સ મેળવવા માટે કયા ચેપ્ટર કરવા એની હું વાત કરવાનો છું, અને આ ચેપ્ટર કેમ કરવા એ બાબતની પણ આપણે ચર્ચા કરીએ. સૌ પ્રથમ આપણે તમારે વિભાગ ડીમાં શું કરવાનું, પ્રથમ આપણે જુઓ તો બીજું ચેપ્ટર જે છે રસાયણ વિજ્ઞાન, પ્રથમ બીજું ચેપ્ટર કરી લેવું. કારણ કે એમાંથી 2 પ્રશ્નો આવવાના છે. બોર્ડે જનરલ વિકલ્પ આપ્યો છે પ્રશ્ન પેપરની અંદર, એટલે જો તમે આ 2 પ્રશ્ન પૂછાય અને બંને લખો તો બંનેના તમારે માર્ક્સ મળે. એટલે પ્રથમ તમે શું કરો, બીજું ચેપ્ટર તૈયાર કરી લો. ત્યારબાદ પાંચમું ચેપ્ટર તમે તૈયાર કરી લો, જૈવિક ક્રિયાઓવાળું. આ ચેપ્ટર તમે તૈયાર કરશો તો એમાંથી પણ કેટલા પ્રશ્નો આવશે? તો એમાં પણ 2 પ્રશ્ન આવશે. અને બંને પ્રશ્ન તમે લખશો તો બંનેના માર્ક્સ બોર્ડમાં આ વાર ગણાશે, એટલે તમારે ફાયદો થશે. ત્યારબાદ ચેપ્ટર 13, પાઠ 13 તમારે તૈયાર કરી લેવો, જેમાંથી 2 પ્રશ્ન આવવાના છે અને બહુ ઇઝી ચેપ્ટર છે. તમને યાદ પણ તૈયારીમાં રહી જશે. અને વધારાના જે ચેપ્ટર છે એ 10મું અને 12મું. મિત્રો, કદાચ તમને એવું થાય કે મારે 10મું અને 12મું ચેપ્ટર નથી કરવું, તો એ કરવાની જરૂર નથી. તમારે ખાલી બીજું ચેપ્ટર, 5મું અને 13મું આ 3 ચેપ્ટર કરો તો વિભાગ ડીના જે 20 માર્ક્સ જે છે એ તમને મળી જાય. એટલે તમારે આજથી આયોજન શું હોવું જોઈએ, તમે આ ચેપ્ટરમાંથી પ્રશ્ન આપણે કાઢીએ વિભાગ ડીના તો કેટલા નીકળે? તો જો બીજું ચેપ્ટર જે છે એમાંથી મિનિમમ 10થી 12 પ્રશ્નો નીકળે. ત્યારબાદ 5મું ચેપ્ટર છે એમાંય તે 10થી 12 પ્રશ્નો નીકળે. અને 13મું ચેપ્ટર જે છે એમાં આપણે ગણીએ તો 7-8 પ્રશ્નો નીકળે. તો તમારે શરૂઆત કઈ રીતે કરવી? માની લો કે તમે એક ટાઈમ ટેબલ બનાવો આ ચેપ્ટરનું. ડેલીના 4 પ્રશ્ન તૈયાર કરો. કેટલા? ડેલીના 4, જે લાંબા પ્રશ્નો છે એ દરરોજના 4 પ્રશ્ન તૈયાર કરવા. 3 દિવસની અંદર બીજું ચેપ્ટર પતી જાય, 3 દિવસની અંદર 5મું ચેપ્ટર પૂરું થઈ જાય, અને 3 દિવસની અંદર 13મું ચેપ્ટર પૂરું થઈ જાય. એટલે તમારે 9 દિવસની અંદર વિજ્ઞાનમાં ડી વિભાગ કમ્પ્લીટ થઈ જાય, એટલે 20 માર્ક્સ તમારા 9 દિવસની અંદર પાકા થઈ જાય. પણ આયોજન મુજબ હોવું જોઈએ. હવે તમને પ્રશ્ન થાય કે સર, તમે કીધું તો ખરું કે પ્રશ્ન 10થી 12 આવશે, પણ કયા પ્રશ્ન બોર્ડમાં આવશે? તો એ અમે IMP અહીંયા આપીશું, એ જ પ્રશ્નો તમારે તૈયાર કરવાના, અને અમે ગેરંટી આપીએ છીએ એની બહાર એક પણ પ્રશ્ન નહીં જાય. તો 9 દિવસની અંદર વિભાગ ડી જે છે એનો 20 માર્ક તમારે આરામથી આવી જાય એમ. અને કોઈ મહેનતુ વિદ્યાર્થી હશે એ તો 9 દિવસે નહીં થવા દે, એ 5 કે 6 દિવસમાં કમ્પ્લીટ કરી નાખશે. ત્યારબાદ હવે આપણે જોઈએ વિભાગ સી. વિભાગ જે સી જે છે એના ટોટલ બોર્ડના પેપરની અંદર 18 માર્ક્સ છે, બરાબર. ટોટલ
18 માર્ક્સ છે એટલે તમારે 18 માર્ક્સ મેળવવા માટે કયા ચેપ્ટર પ્રથમ કરવા ટોટલ 6 પ્રશ્નો તમારે લખવાના હશે વિભાગ ડી ની અંદર કેટલા પ્રશ્ન લખવાના છે 6 અને દરેક પ્રશ્નના 3 ગુણ એટલે તમારે સી વિભાગ માટે શું કરવાનું પ્રથમ આપણે જોઈએ ત્રીજું ચેપ્ટર જે છે એ કરી નાખવાનું કારણ કે એમાંથી કેટલા પ્રશ્ન આવવાના બે પ્રશ્ન આવવાના ત્યારબાદ સાતમું ચેપ્ટર કરી નાખવાનું એમાંથી બે પ્રશ્ન આવવાના ત્યારબાદ નવમું ચેપ્ટર જે છે એ તૈયાર કરી લેવું એમાંથી બે પ્રશ્ન આવશે અને વધારાનું ચેપ્ટર જો તમારે કોઈ કરવું હોય તો એ પહેલું તો વિદ્યાર્થી મિત્રો 18 માર્ક્સ લાવવાને બહુ ઈઝી છે માની લો ત્રીજા ચેપ્ટરના અંદર આપણે જોઈએ કે 8 થી 9 પ્રશ્ન હશે આઈએમપી ત્યારબાદ 9માં 7માં ચેપ્ટરની અંદર એટલે મિનિમમ 8 થી 9 પ્રશ્ન અને 9મું ચેપ્ટર જે છે એની અંદર પણ 8 થી 9 પ્રશ્ન છે એટલે તમે રોજના 4 પ્રશ્ન કદાચ તૈયાર કરો વિભાગ સીના તો મિનિમમ 10 દિવસ જેટલો સમય લાગે વિભાગ સી તૈયાર કરતા તો આપણે ગણી શકીએ કે 20 દિવસની અંદર આપણે વિભાગ ડી અને સી બંને કમ્પ્લીટ કરી શકીએ પણ એના માટે એક આયોજન એક પ્લાનિંગ હોવું જરૂરી છે તમારો ડેલી જે ટાર્ગેટ જે છે એ તમારે પૂરો કરવા માટે પ્રથમ તો ગોલ બનાવવો પડે તમારું લક્ષ્ય નિર્ધારિત કરવું પડે કે 3 મહિનાની અંદર તમે કેટલી તૈયારી કરી શકો છો અને 3 મહિનાની અંદર તમે પોતાની જાતને મહેનતમાં કેટલું લગાડી શકો છો એના ઉપર આધાર છે તો તમે સમજી ગયા હશો માત્ર 3 ચેપ્ટર તમારે કરવાના છે એટલે 3 ચેપ્ટરના કેટલા પ્રશ્ન થશે 6 એટલે વિભાગ સી 6 પ્રશ્ન લખવાના એટલે અહીંયા કમ્પ્લીટ થઈ જશે ત્યારબાદ વિભાગ બી એની અંદર આપણે 18 માર્ક્સ આવશે તમારે 9 પ્રશ્નો લખવાના હશે બોર્ડના પેપરમાં તો 9 પ્રશ્ન આપણે કયા ચેપ્ટર એવા કરીએ કે તમારે નવે 9 પ્રશ્ન તમે સારી રીતે લખી શકો ને વિભાગ બીના 18 માર્ક્સ તમે મેળવી શકો તો એના માટે તમારે શું કરવાનું છે પ્રથમ 5મું ચેપ્ટર કરી નાખો ત્યારબાદ 7મું ચેપ્ટર કરી નાખો ત્યારબાદ 10મું 11મું અને 15મું જો આ દરેક ચેપ્ટરની અંદરથી બે બે પ્રશ્ન આવવાના છે 5મા ચેપ્ટરમાંથી બે પ્રશ્ન 7મા ચેપ્ટરમાંથી બે પ્રશ્ન 10મા ચેપ્ટરમાંથી બે પ્રશ્ન 11મા ચેપ્ટરમાંથી બે પ્રશ્ન 13માંથી બે એટલે ટોટલ 10 પ્રશ્નો થયા 5 ચેપ્ટરના કેટલા પ્રશ્નો થયા 10 પણ વિભાગ બી જે છે એની અંદર તમારે લખવાના કેટલા 9 પ્રશ્ન અને ટોટલ બોર્ડમાં કેટલા પૂછાશે 13 જનરલ ગુણ કીધું છે એટલે બે પ્રશ્ન હોય તો બંનેના ગુણ તમને મળશે માટે વિભાગ બીમાં કેટલા ચેપ્ટર કરવાના 5 માની લો કે એક ચેપ્ટરની અંદર મિનિમમ 12 પ્રશ્નો આપણે ગણીએ તો સામાન્ય રીતે એક મહિના જેટલો સમય આપણે કહી શકીએ એક દિવસમાં 4-4 પ્રશ્ન કરો તો તમારે આ 20 કે 30 દિવસની અંદર વિભાગ બી પણ કેવો થઈ જાય કમ્પ્લીટ થઈ જાય તો વિદ્યાર્થી મિત્રો આપણે આજે જોયું વિજ્ઞાનની અંદર તૈયારી કઈ રીતે કરવી તો વિજ્ઞાનમાં પ્રથમ આપણે તમે શરૂઆત ક્યાંથી કરો તૈયારી વિભાગ ડી કરો ડી પૂરો થાય પછી વિભાગ સીમાં 3 જ ચેપ્ટર કરવાના એટલે વિભાગ સી લો વિભાગ સી પૂરો થાય પછી બી કરો અને લાસ્ટમાં વિભાગ એ તૈયાર કરો જો તમે આ પ્રકારનું આયોજન કરશો તો 100% બોર્ડમાં તમારું પરિણામ સારું જ હશે અને કોઈ પણ ચેપ્ટરની અંદર આપણે જોઈએ તો આઈએમપી પ્રશ્નો 8 થી 10 જ હોય એટલે તમે ડેલી ટાર્ગેટ બનાવો મિનિમમ 4 પ્રશ્ન કરો મિનિમમ વધારે નહીં 4 જ કરો દરરોજના જો તમે 4 પ્રશ્ન તૈયાર કરશો એ 4 પ્રશ્ન ટેસ્ટ આપશો લખશો જાતે જાતે પોતાનું સ્વમૂલ્યાંકન કરશો તો 100% બોર્ડની અંદર વિજ્ઞાનની અંદર તમને પાસ થતા અથવા માર્ક્સ લાવતા કોઈ નહીં રોકી શકે એટલા માટે હવેથી તૈયારીએ લાગી જાઓ અને પૂરા મનથી તૈયારી કરો કારણ કે હવે સમય આવી ગયો છે તમારી એક્ઝામનો અને હવે એક્ઝામ સાથે આપણે લડી લેવાનું છે પરીક્ષા જે છે એનાથી ડરવાનું નથી પણ એ પરીક્ષાનો આપણે સામનો કરવાનો છે અને આપણે સામનો કરીને આપણા માર્ક્સ લાવવાના છે ટૂંક સમયની અંદર હું તમને એસએસનું પણ આવી રીતે આયોજન આપી દઈશ બ્લુપ્રિન્ટ આપી દઈશ અને જેટલા પણ ટોપિક જરૂરી છે આઈએમપી પ્રશ્નો જે છે એ બધા પ્રશ્નો આપણે આપણી ચેનલ ઉપર મૂકીશું માટે નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો કેમ કે તમને ખૂબ જ ઉપયોગી થશે અમે તમારી મદદ કરશું અને તમે કોઈકને વિડીયો શેર કરીને અમારી મદદ કરો અથવા એ જે વિદ્યાર્થી જે છે એની મદદ કરો સ્વામી વિવેકાનંદે કીધું છે ને કે જ્યાં સુધી તમારું લક્ષ્ય ના મળે ત્યાં સુધી તમે ઊભા ના રહો માટે હવે તમે તમારા લક્ષ્યની નજીક છો 3 મહિના પૂરા દિલથી મહેનત કરો અને 100% તમારું પરિણામ સારું આવશે અને પછી પરિણામ જ્યારે સારું આવે ત્યારે કમેન્ટ બોક્સમાં અમને જણાવજો કે સર અમારું પરિણામ આવું આવ્યું અને સારા પરિણામ માટે જ હવે તમારે દિવસ અને રાત એક કરવાની છે અને હવે જે તમે આળસ કરો છો એનો ત્યાગ કરવાનો છે કારણ કે
સંઘર્ષ ભરી જિંદગીથી હારનાર હું નથી, દરિયો ડૂબાડી જાય એવો કિનારો હું નથી, હજી અંજવાળવાશે કંઈક અંધાર ભર્યા પંથા, પંથો આમ ચમકીને ખરી જાઉં ને એવો તારો હું નથી. એટલે આપણે પણ ચમકવાનું છે, અને ચમકવા માટે રાતોથી લડવું પડશે, આળસથી લડવું પડશે, અને પોતાની અંદર જે નકારાત્મક વિચારો છે આ નકારાત્મક વિચારો સાથે લડવું પડશે. અને જો તમે પોતાની જાત સાથે લડ્યા તો આ દુનિયાની કોઈ તાકાત રોકી નથી શકતી તમને સારું પરિણામ લાવવા માટે, અને અમે પણ તમારી મદદ કરતા રહેશું જેથી કરીને તમારું પરિણામ જે છે શ્રેષ્ઠ આવે. તમે કમેન્ટમાં જણાવજો કયા વિષયમાં તમને ભૂલ પડે છે, કયો વિષય અઘરો લાગે છે. 100% અમારાથી જેટલી પણ બનતી મદદ હોય અમે કરીશું, અને અમને વિશ્વાસ છે કે તમે સારા પરિણામ માટે લડશો. તમારા માતા પિતા માટે તમારે મહેનત કરવાની છે, કારણ કે માતા પિતાની આશ બાકી છે અને એમના મનની અંદર એક વિશ્વાસ બાકી છે. માટે હવે કલમથી લડી લઈએ. થેન્ક યુ સો મચ.